જોઈએ તો ખડકો પૈકી નીચેના પૈકું કયા વિધાન સત્ય છે? ચાર ક્વેશ્ચન ચાર વિધાન આપેલા છે અને ખડકો રોક્સ પથ્થર જે છે એના વિશે ચાર વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે ખડકો સામાન્ય રીતે ત્રણ વર્ગમાં વર્ગીકૃત થયેલા હોય છે. પહેલું અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને વિકૃત ખડકો. તો પહેલું વિધાન જે છે એ સાચું છે. ખડકો જે છે એ પૃથ્વીની અંદર જેટલા પણ ખડકો, જેટલા પણ રોક્સ જોવા મળે છે એ બધે બધા ત્રણ પ્રકારના હોય. એક તો અગ્નિકૃત એટલે કે ઇગ્નિશિયસ, એને જે છે એ પ્રાઇમરી રોક્સ કહેવામાં આવે. કારણ કે પહેલાં જે ખડક પથ્થરો બન્યા તેની આ પ્રકારના બન્યા હતા. અગ્નિકૃત એટલે કે પૃથ્વીના આ પૃથ્વીનો જે અંદર પેટાળ જે છે, પેટાળ પૃથ્વીના ભૂગર્ભની અંદર જે કોર રહેલું છે, કોરની અંદર જે મેગમા રહેલું છે, એ મેગમા જ્યારે બહાર આવે, એ મેગમા જ્યારે બહાર આવે અને મેગમા ધીમે ધીમે ઠરવા લાગે એટલે કે જે લાવા જે છે ધીમે ધીમે ઠરવા લાગે અને પછી જે રોક બને એને અગ્નિકૃત એટલે કે ઇગ્નિશિયસ રોક કહેવામાં. અગ્નિનો મતલબ શું? અગ્નિ કોને ડિનોટ કરે છે? અગ્નિ શબ્દ પૃથ્વીની અંદર જે લાવા જે છે એ ઠરી અને ઠંડો પડે એટલે અગ્નિકૃત ઇગ્નિશિયસ રોક્સ છે એ રહેલા છે. આની અંદર એટલા અશ્મિઓ જે છે જોવા મળતા નથી. અશ્મિ એટલે કે જીવાશ્મા, જીવોની અશ્મા, જીવોના જે હાડકા બાડકા એવું કંઈ જોવા મળતું નથી. કેમ? કારણ કે અગ્નિ લાવાથી એટલો ખતરનાક હોય કે બધા સળગી ગયા હોય એટલે કોઈ આની અંદર જોવા મળતું નથી. બરાબર. તો આવું પણ બીજી વાર પૂછાઈ જાય. બીજું આ જળકૃત ખડકો, આ જળકૃત ખડકો જે છે એ સેકન્ડરી રોકની વાત કરે છે. આ વિકૃત ખડકો એ મેટામોર્ફિક રોક અને આ સેડિમેન્ટરી રોકની વાત કરે છે. તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે. બીજી વાત કરીએ અગ્નિકૃત ખડકો એ મેગમામાંથી ઓળખાતા પીગળેલા પદાર્થમાંથી ઘનીકૃત થાય છે. તો અત્યારે તો મેં તમને સમજાવ્યું હતું કે અગ્નિકૃત ઇગ્નિશિયસ રોક્સ ખડક જે છે કઈ રીતે બને છે. તો પૃથ્વીના પેટાળની અંદર જે મેગમા જે છે, મેગમા અથવા તો અંદર જે કોર રહેલું છે, કોર અંદરનો જે લાવા રહેલો છે એ બહાર આવે અને મેગમા બને અને એ પછી જે છે એ ધીમે ધીમે એ જે છે પથ્થરની અંદર રૂપાંતર પામે, એ થીજી જાય એટલે આ પ્રકારના ખડક બને છે. તો પહેલું અને બીજું બંને સાચા છે. ત્રીજી વાત કરીએ કે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવસૃષ્ટિની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થઈ ખડક રૂપ બને છે તે વિકૃત ખડકો છે. આ વાત બિલકુલ ખોટી છે. આ જે ખડકો બને એ વિકૃત ખડક હોતા નથી. આવા જે રોક, આવા જે પથ્થર હોય એ સેડિમેન્ટરી રોક હોય છે, સેડિમેન્ટરી રોક. અને બીજી વાત કરીએ ને તો અહીંયા પણ આમને જે છે લોચા મારેલા છે. કેમ? કારણ કે આ જે અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને વિકૃત ખડકો, આ જે એનસીઆરટી અથવા તો જે ગુજરાતની જે જીસીઆરટી જે છે એમાં આ શબ્દ નથી વાપરેલો. અગ્નિકૃત ખડક વાપરેલો છે પરંતુ અહીંયા જે છે એ બીજા શબ્દ વાપરેલા છે. કયો શબ્દ વાપરેલો છે એ મને યાદ નથી, પરંતુ આ તો નથી વાપરેલો. ઇંગ્લિશમાં સાચું આપેલું છે. અહીંયા 59નું ઇંગ્લિશ જોઈએ ને, એક મિનિટ. આ 59નું જે ઇંગ્લિશ જોઈએ તો એ સાચું છે કે ઇગ્નિશિયસ રોક, સેડિમેન્ટરી રોક અને મેટામોર્ફિક રોક. આ વાત સાચી છે. બરાબર. બાકી આમાં લોચા મારેલા છે. તો ત્રીજું ખોટું છે. તો મેં તમને કીધું કે ત્રીજાની અંદર તો શું હોય કે એ આ રીતે બનતા નથી. ચોથું ડાયરેક્ટ જોઈએ કે માર્બલ ઇઝ મેટામોર્ફિક લાઇમસ્ટોન, ક્વાર્ટ્ઝ ઇઝ મેટામોર્ફિક સેન્ડસ્ટોન. શું કહે છે કે માર્બલ જે છે ને, માર્બલ એ મેટામોર્ફિક થઈ મેટામોર્ફિક તરીકે બનેલો છે. કોની અંદરથી? લાઇમસ્ટોન, ચૂનાના પથ્થરમાંથી માર્બલ બનેલો છે. તો એ વાત સાચી છે. અને ક્વાર્ટ્ઝાઇટ જે છે ને એ સેન્ડસ્ટોન, ચૂનાના પથ્થરમાંથી બનેલો જે છે એ ક્વાર્ટ્ઝાઇટ છે. તો એ વાત સાચી છે. 1, 2, and 4 આવશે. સૌથી પહેલાં તમે આ ફોટો સમજો. પૃથ્વીના પેટાળની અંદર જે છે ને એ આ પ્રકારનું કોર આવેલું છે અને કોરની અંદર જે છે બધો ધગધગતો લાવા છે, જેને આપણે મેગમા કહીએ છીએ, જેને આપણે લાવા કહીએ છીએ. એક મિનિટ. આપણે આ જે મેગમા જે છે ને એ મેગમા અંદર જ્યારે હોય ત્યારે એને મેગમા કહેવાય, ક્યારે? પૃથ્વીના પેટાળની અંદર. પરંતુ જ્યારે એ બહારે આવી જાય ને વોલ્કેનિઝમની પ્રક્રિયાથી, વોલ્કેનોની પ્રક્રિયાથી અથવા બીજી કોઈ પણ પ્રક્રિયાને કારણે એ જમીનની ઉપર આવી જાય તો એ લાવા બની જાય. શું બની જાય? લાવા. જમીનની અંદર હોય તો મેગમા અને બહાર આવી જાય તો લાવા બની જાય. બરાબર. તો આ લાવા જે છે ને એ ઠરે, લાવા જે છે ઠરે એટલે શું થાય? એટલે ઇગ્નિશિયસ રોક બની જાય. એટલે કે અગ્નિજીત પદાર્થો, અગ્નિકૃત પથ્થરો જે છે બની જાય અગ્નિકૃત પથ્થરો. તો આ જે મેગમા જે છે, મેગમા એ ઠંડો પડવાથી શું બની જાય છે? તો કે ઇગ્નિશિયસ રોક એટલે કે અગ્નિકૃત અગ્નિજીત પથ્થર જે છે એ બની જાય છે. હવે ધીમે ધીમે શું થાય કે આ જે ઇગ્નિશિયસ રોક જે છે આની ઉપર પવન ને વરસાદ ને એવું બધું આવે એટલે શું થશે? આનું ખવાણ થશે. આનું ખવાણ થશે એટલે કે આનું શું થશે? ઇરોઝન અને વેધરિંગ થશે. વેધરિંગ અને ઇરોઝન એનો મતલબ કે આનું ખવાણ થશે. આનું ખવાણ થશે એટલે આ નાનો નાનો પાવડર જેવો અથવા નાના નાના ટુકડા થઈ જશે. જો અહીં આપેલું છે, આ નાના નાના ટુકડા થઈ જશે અને પછી જે પથ્થર બનશે એને આપણે કહીએ સેડિમેન્ટરી રોક. આ પ્રકારના નાના નાના ટુકડા પાવડર પાવડર બની જાય એટલે એ બની જાય સેડિમેન્ટરી રોક. બરાબર. પહેલાં શું હતું? મેગમા હતું. મેગમામાંથી ઇગ્નિશિયસ રોક બન્યો, ઇગ્નિશિયસ રોકમાંથી સેડિમેન્ટરી રોક બન્યો અને સેડિમેન્ટરી રોક બન્યો ને સેડિમેન્ટરી રોક એની અંદર. હવે આ સેડિમેન્ટરી રોક જે છે આની ઉપર હીટ અથવા પ્રેશર, આની ઉપર ખૂબ બધું દબાણ લાગી જાય અથવા તો ખૂબ બધો તડકો ને એવું બધું લાગી જાય ને તો એના કારણે આની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય અને આની અંદરની બધી વસ્તુ જે છે એ ચેન્જ થઈ જાય. તમને એવું લાગે હીટ અને પ્રેશરથી હું ચેન્જ થાય? તો આપણે જોઈએ કે માની લો કે પાણી છે, પાણીનું તાપમાન જે છે ઘટાડી દઈએ, ફ્રીજમાં મૂકી દઈએ તો પાણીનું તાપમાન ઘટી જાય તો એ બરફ બની જાય. આ તો બસ આનું જેવું છે. આની અંદર તાપમાન, હીટ અને પ્રેશરમાં ફેરફાર થઈ જાય, હીટ વધી જાય અથવા પ્રેશર વધી જાય અથવા ઘટી જાય તો એ મેટામોર્ફિક રોક બની જાય. એટલે એના અંદરનું જે રાસાયણિક તત્વ જે છે, અંદરની કેમિકલ ફોર્મ્યુલા જે છે ને એની અંદર ફેરફાર થઈ જાય અને આ મેટામોર્ફિક રોક બની જાય.
ફરીથી વાત કરીએ કે જો આ મેટામોર્ફિક રોક જે છે એ ફરીથી ઓગળવા લાગે, આનું ફરીથી વેધરિંગ વેધરિંગ થઈને ફરીથી બધો લોચો પડી જાય ને, આ જો ફરીથી આ ગોળ ગોળ આ જે છે પાવડર બની જાય તો ફરીથી જે છે એ ઇગ્નિશિયસ રોક જે છે બની જાય. ટૂંકમાં આ આખી સાયકલ છે. ત્રણ પ્રકારના પથ્થરો છે, બધે બધા પથ્થર જે છે એ ક્યાંથી આવે છે? મેગ્માથી આવે છે. મેગ્માથી પહેલાં ઇગ્નિશિયસ રોક બને, એટલે ઇગ્નિશિયસ રોકને જે છે એ પ્રાઇમરી રોક કહેવામાં આવે છે, પ્રાથમિક ખડક કહેવામાં આવે છે. ઇગ્નિશિયસમાંથી આપણે જોયું કે સેડિમેન્ટરી બને, આ જે સેડિમેન્ટરીમાંથી મેટામોર્ફિક બને. હવે આ અત્યંત મહત્ત્વની વસ્તુ જોઈએ કે આપણે અત્યારે આ લાઇનમાં જોયું આવી રીતે, પરંતુ એવું જરૂરી નથી કે દર વખતે આમ જ બને. એટલે કે આ મેગ્મામાંથી ઇગ્નિશિયસ બને એ તો હંમેશા, આ તો સાચું છે, મેગ્મામાંથી હંમેશા ઇગ્નિશિયસ બનશે, મેગ્મામાંથી હંમેશા ઇગ્નિશિયસ બનશે. પરંતુ ઇગ્નિશિયસમાંથી સેડિમેન્ટરી બને અને સેડિમેન્ટરીમાંથી મેટામોર્ફિક બને આ સાયકલ આમ ચાલે એવું જરૂરી નથી. એવું પણ બની શકે, માની લો કે આ ઇગ્નિશિયસ જે છે આ ઇગ્નિશિયસની ઉપર ડાયરેક્ટ હીટ અને પ્રેશરનો, હીટ અને પ્રેશરની અંદર એટલે કે દબાણ અને તાપમાનની અંદર કોઈ ફેરફાર લાગે, અથવા તો એની અંદર હીટ વધી જાય, તાપમાન વધી જાય, ગરમી તડકો વધી જાય, તો એ ડાયરેક્ટ જે છે મેટામોર્ફિક બની જાય. તો ઇગ્નિશિયસમાંથી ડાયરેક્ટ મેટામોર્ફિક જે છે એ પણ બની જાય, બરાબર, એ પણ બની જાય. એવી જ રીતે માની લો કે આ જે છે બરાબર આ સેડિમેન્ટરી, સેડિમેન્ટરી જે છે સેડિમેન્ટરી, તો સેડિમેન્ટરીમાંથી પણ જે છે એ ડાયરેક્ટ ઇગ્નિશિયસ બની શકે. એટલે કે આ સાયકલ જે છે એવી રીતે ચાલુ, આડી અવડી પણ સાયકલ જે છે એ ચાલી શકે છે. માની લો કે આમાંથી આ તો બની શકે, મેટામોર્ફિકમાંથી સેડિમેન્ટરી તો બની શકે અને આ ઊંધી સાયકલ પણ ચાલી શકે. હવે જો આ સ્લાઇડથી પણ તમે સારી રીતે સમજી શકો છો, અને આ સ્લાઇડ જે છે ને એ તમે હંમેશા સેવ કરી અને રાખજો. જ્યારે તમારે ઇગ્નિશિયસ રોક અથવા સેડિમેન્ટરી રોક અથવા મેટામોર્ફિક રોકની વિશે કંઈ પણ કન્ફ્યુઝન હોય ને ત્યારે તમારે આ સ્લાઇડ જોઈ લેવાની. અને આ સ્લાઇડ ઉપર જે છે એ મેન્સમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અને મેન્સમાં જો ક્વેશ્ચન પૂછાય ને તો તમારે આ પ્રકારનો ડાયાગ્રામ, આ પ્રકારની આકૃતિ જે છે ને એ બનાવવાની છે. જેમ કે ક્વેશ્ચન પૂછાઈ જશે કે આજે ફોર્મેશન ઓફ રોક જે છે એ સમજાવો, કે પથ્થરો અથવા ખડકોનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજાવો, તો એમાં તમારે આ વસ્તુ જે છે સમજાવવાની. હવે ફરીથી સમજીએ કે ઇગ્નિશિયસ રોક એટલે કે અગ્નિકૃત ખડકો જે છે, અગ્નિકૃત ખડકો, જો ઇગ્નિશિયસ રોક ઉપર હીટ અને પ્રેશર લાગે ને, હીટ અને પ્રેશર લાગે તો શું બની જાય? તો એ મેટામોર્ફિક રોક બની જાય, મેટામોર્ફિક રોક. અને મેટામોર્ફિક રોક જે છે ને એ મેલ્ટિંગ થઈ જાય અને કુલિંગ થઈ જાય. હવે જો આ ઇગ્નિશિયસ રોકનો મતલબ શું? ઇગ્નિશિયસ રોક એની ઉપર હીટ એટલે કે એની ઉપર ગરમી લાગે અને એની ઉપર પ્રેશર લાગે તો એ મેટામોર્ફિક રોક બની જાય. હવે મેટામોર્ફિક રોક જે છે એ ફરીથી મેલ્ટ થઈ જાય, પીગળી જાય અને કુલ ઠંડા પડી જાય અને ફરીથી જે છે પથ્થર જેવું સ્વરૂપ ધારણ કરી લે તો એ ફરીથી ઇગ્નિશિયસ રોક બની જાય, ઇગ્નિશિયસ રોક બની જાય, બરાબર. એટલે કે મેટામોર્ફિકમાંથી, સોરી, ઇગ્નિશિયસમાંથી, ઇગ્નિશિયસમાંથી મેટામોર્ફિક જે છે એ બની શકે છે. હવે ફરીથી જોઈએ મેટામોર્ફિક, મેટામોર્ફિક જે છે, મેટામોર્ફિક એનું જે છે ઇરોઝન એટલે કે એનું ખવાણ થાય અને એના બધા સેડિમેન્ટ એ બધા ભેગા થઈ જાય ને, એ બધા ભેગા થઈ જાય તો સેડિમેન્ટરી બની જાય, બરાબર. તો અહીંથી અહીંયા પહોંચી જવાય, અહીંથી જે છે અહીંયા પહોંચી જાય. એવી જ રીતે સેડિમેન્ટરી જે છે ને, સેડિમેન્ટરી એની ઉપર હીટ અને પ્રેશર લાગી જાય, એની ઉપર હીટ અને પ્રેશર લાગી જાય તો મેટામોર્ફિક બની જાય. તો શું બની જાય? મેટામોર્ફિક બની જાય. એવી જ રીતે ઇગ્નિશિયસ, ઇગ્નિશિયસનું જ્યારે અપલિફ્ટમેન્ટ થઈ જાય અને ઇરોઝન એટલે કે ભૂકો ને એવું બધું થઈ જાય તો સેડિમેન્ટરી બની જાય, અને સેડિમેન્ટરીનું જ્યારે મેલ્ટિંગ અને કુલિંગ થઈ જાય ને તો ઇગ્નિશિયસ બની જાય. ટૂંકમાં આમાં તમે ધ્યાનપૂર્વક જોશો ને તો તમને ખ્યાલ આવશે અમુક અમુક રોક બનવા માટેની અમુક લાક્ષણિકતા છે. જેમ કે ઇગ્નિશિયસ રોક ક્યારે બનશે? ઇગ્નિશિયસ રોક ત્યારે જ બનશે જ્યારે મેલ્ટિંગ એન્ડ કુલિંગ થશે. મેલ્ટિંગનો મતલબ શું થાય? મેલ્ટિંગનો મતલબ થાય કે પીગળવું, કોઈ મીણ જે છે એ પીગળી જાય. તો એવી રીતે કોઈ પણ વસ્તુ પીગળી જશે, લાવા અથવા બીજું કોઈ પણ વસ્તુ પીગળી જશે અને એ પછી કુલ ઠંડો પડશે અને જે પથ્થર બનશે એને આપણે ઇગ્નિશિયસ રોક કહીએ. આપણે એક રીતે સમજી શકીએ કે મીણબત્તી જે છે, મીણબત્તીનું પણ મીણ સળગે અને નીચે જે ટેકરા જેવું જે અલગ અલગ મીણ જેવું ભેગું થાય ને તો એક રીતનું ઇગ્નિશિયસ રોક છે. તો ઇગ્નિશિયસ રોક બનવા માટે એક વસ્તુ જરૂરી છે અત્યંત મહત્વની, એ શું છે? મેલ્ટિંગ એન્ડ કુલિંગ. તો જો અહીંયા તમે જોઈશો ઇગ્નિશિયસ રોક, તો અહીંયા જે આ શું છે? મેલ્ટિંગ એન્ડ કુલિંગ. અહીંયા પણ જો આ બનવા માટે પણ શું છે? મેલ્ટિંગ એન્ડ કુલિંગ, બરાબર. તો ઇગ્નિશિયસ બનવા માટેની મહત્વની લાક્ષણિકતા છે મેલ્ટિંગ એન્ડ કુલિંગ થવું જરૂરી છે. એવી જ રીતે સેડિમેન્ટરી રોક બનવા માટે શું જરૂરી છે? તો સેડિમેન્ટરી રોક બનવા માટે જે છે ને એ અપલિફ્ટ, ઇરોઝન અને વેધરિંગ જરૂરી છે. વેધરિંગ અહીંયા લખેલું નથી, એ તમે તમારી જાતે લખી શકો છો. અપલિફ્ટમેન્ટ, ઇરોઝન અને વેધરિંગ એટલે કે ખવાણ થવું અને એ ખવાણનો જે ભૂકો થાય એ ભૂકો જે છે એ ભેગો થવો એ જરૂરી છે. કોની માટે? સેડિમેન્ટરી માટે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો અપલિફ્ટ, ઇરોઝન અને વેધરિંગ તો અહીંયા જોવા મળે છે, બરાબર. એવી જ રીતે જો અહીંયા પણ તમે જોઈ શકો છો આ અપલિફ્ટ, ઇરોઝન અને વેધરિંગ તો એ સેડિમેન્ટરી. ટૂંકમાં સેડિમેન્ટરી રોક બનવા માટેનું મહત્વનું લક્ષણ કયું છે? તો કે અપલિફ્ટમેન્ટ, ઇરોઝન અને વેધરિંગ થવું જરૂરી છે. એવી જ રીતે મેટામોર્ફિક બનવા માટેનું લક્ષણ કયું છે? તો મેટામોર્ફિક એટલે કે એવા ખડકો, મેટામોર્ફિક બનવા માટે જે છે ને એના કેમિકલ સ્ટ્રક્ચર, રાસાયણિક બંધારણની અંદર પથ્થરના, રોક, ખડકના રાસાયણિક બંધારણમાં ફેરફાર થવો જોઈએ. તો મેટામોર્ફિક બનવા માટે શું જરૂરી છે? તો એનું જે છે ને એની અંદર હીટ અને પ્રેશર એટલે કે દબાણ અને તાપમાન જે છે એમાં વધારો ઘટાડો થવો જરૂરી છે. તો અહીંયા પણ જો તમે જોઈ શકો છો મેટામોર્ફિક માટે હીટ અને પ્રેશર, અહીંયા પણ જો આ સેડિમેન્ટ તો હીટ અને પ્રેશર, બરાબર. તો બધાની લાક્ષણિકતા જે છે એ તમને ફરી ખબર હોય. ફરીથી જોઈએ તો ઇગ્નિશિયસ માટે શું જરૂરી છે? ઇગ્નિશિયસ માટે જે છે એ મેલ્ટિંગ અને કુલિંગ જરૂરી છે, બરાબર. મેલ્ટિંગ અને કુલિંગ જે છે એ જરૂરી છે. પહેલાં મેલ્ટ થાય પછી તો કુલ થશે ને, તો મેલ્ટિંગ એન્ડ કુલિંગ જરૂરી છે. પછી વાત કરીએ સેડિમેન્ટરી માટે શું જરૂરી છે, તો સેડિમેન્ટરી માટે ઇરોઝન, ઇરોઝન અને વેધરિંગ જરૂરી છે. જ્યારે વાત કરીએ કે મેટામોર્ફિક માટે શું જરૂરી છે, તો મેટામોર્ફિક માટે જે છે એ હીટિંગ અને કુલિંગ, સોરી,
હા જે મેટામોર્ફિક જે છે એની માટે શું જરૂરી છે, તો એની માટે જે છે એ હીટ અને પ્રેશર જરૂરી છે, હીટ અને પ્રેશર. તો આવો ક્વેશ્ચન જે છે એ પણ તમને પૂછાઈ શકે છે. મેઇન્સમાં ક્વેશ્ચન પૂછે તો તમારે આવો ડાયાગ્રામ દોરવો પડે. હવે અહીંયા આપણે થોડાક મેટામોર્ફિક રોક જે છે, મેટામોર્ફિક ખડકો જે છે એના થોડા ઉદાહરણ જોઈએ. જેમ કે ગ્રેનાઇટ નામનો પથ્થર જે છે, ગ્રેનાઇટ નામનો પથ્થર એ ઇગ્નિશિયસ પણ હોઈ શકે છે અને સેડિમેન્ટરી પણ હોઈ શકે છે. માની લો કે ગ્રેનાઇટ નામનો પથ્થર છે, એની ઉપર જ્યારે પ્રેશર એનું દબાણ વધી જાય છે ને, ગ્રેનાઇટ ઉપર જ્યારે વધુ અને વધુ દબાણ લાગશે ને, તો એ જીનેસિસ પ્રકારનો મેટામોર્ફિક રોક બની જશે. ગ્રેનાઇટમાંથી શું બની જશે? જીનેસિસ બની જશે, બરાબર. પછી વાત કરીએ ક્લે અથવા સેલ. ક્લે અથવા સેલ, ક્લે એટલે કે માટી અને સેલ એટલે કે જે પોલા ખડક હોય ને, પોલા ખડક આવે એને સેલ સેલ ખડક કહેવામાં. તો પોલા ખડક ઉપર પણ જ્યારે પ્રેશર વધારવામાં આવે છે ને, તો શિષ્ટ નામનો ખડક બની જશે, શિષ્ટ નામનો ખડક. આવી જ રીતે સેન્ડસ્ટોન, સેન્ડસ્ટોન વિશે આપણે વાત કરેલી છે. સેન્ડસ્ટોન એટલે શું? તો કે સેન્ડસ્ટોન એટલે કે રેતીના પથ્થરો. સેન્ડસ્ટોન આપણે ઉત્તર ભારતની અંદર વધુ જોવા પડે છે, જોવા મળે છે. યુપીની આજુબાજુ, યુપી રાજસ્થાનવાળો વિસ્તાર જે છે ને, ત્યાં સેન્ડસ્ટોન વધુ જોવા મળે છે. અને યુપીની અંદર તો એક ચુનાર સેન્ડસ્ટોન નામનો પથ્થર જોવા મળે છે અને જીઆઈ ટેગ પણ મળેલું છે. અને ચુનાર સ્ટેન્ડ એટલા મહત્વના હતા કે મૌર્યની અંતર્ગત જે પિલ્લર બનેલા હતા ને, મૌર્યની આર્ટ એન્ડ કલ્ચરમાં ડિટેલમાં સમજાવેલું છે, એમાં જે પિલ્લર જે સ્તંભ બનેલા હતા ને, એમાં આ ચુનાર સેન્ડસ્ટોનનો જ ઉપયોગ થયેલો હતો, બરાબર. તો આવી રીતે કનેક્ટિંગ ધ ડોટ્સ, બંને વસ્તુને એકબીજા સાથે કનેક્ટ કરવી જરૂર પડે. અત્યારે વાત કરીએ સેન્ડસ્ટોન, રેતીના પથ્થરો. આને હિન્દીમાં કહેવાય બલુઆ પથ્થર. હિન્દીમાં રેતીને બલુઆ કહેવાય. બલુઆ બલુઆ કરતા ખબર ન પડે કેની વાત કરે, પછી કેવી કે રેતી તો કે અચ્છા એની વાત કરતા. એની પછી હા, તો આ સેન્ડસ્ટોન રેતીના પથ્થર એની ઉપર હીટ ગરમી આપવામાં આવે, એનું તાપમાન વધારવામાં આવે, તો એ બની જાય ક્વાર્ટઝાઇટ. ક્વાર્ટઝાઇટ નામની વસ્તુ બની જાય, બરાબર. તો પ્રશ્ન પૂછાય છે કે સેન્ડસ્ટોન, આ ક્વાર્ટઝાઇટ જે છે કોનામાંથી બને? તો સેન્ડસ્ટોનમાંથી જ બને. એને ગરમી કરી નાખવી, ગરમ કર આપી દેવી, તાપમાન વધારી એટલે બની જાય. પછી વાત કરીએ ક્લે અથવા સેલ. ક્લે અથવા સેલ એની જ્યારે હીટ આપીએ એટલે કે એનું તાપમાન વધારીએ, એને વધુ ને વધુ ગરમી આપીએ, ગરમ કરીએ, તો સ્લેટ બને. અને સ્લેટમાંથી પછી પણ શું બને? તો કે ફાઇલાઇટ બને, ફાઇલાઇટ. એવી જ રીતે કોલનું છે, કોલ એટલે કે કોલસો, જે કાળા કલરનો આવે એ બધા, બરાબર. એન્થ્રેસાઇટને એ બધા કોલસાને જ પ્રકાર છે. તો કોલસાને જ્યારે વધારે હીટ આપીએ, એનું તાપમાન વધારી, એને વધુ ને વધુ ગરમ કરીએ ને, તો શું બને? તો કે એન્થ્રેસાઇટ બને, એન્થ્રેસાઇટ. અથવા તો ગ્રેફાઇટ બને, ગ્રેફાઇટ. પ્રશ્ન પૂછે છે ગ્રેફાઇટ એ કઈ રીતે બને? તો કોલને આ ગરમ કરવાથી બને. પછી લાઇમસ્ટોન, લાઇમસ્ટોન એટલે તમને ખબર હોય છે, લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર. તો ચૂનાના પથ્થરને પણ જ્યારે હીટ આપીએ, જ્યારે એને વધુ ને વધુ તાપમાન મળે, વધુ અને વધુ ગરમી બને ને, તો એ બને કોણ? તો એ કોની અંદર કન્વર્ટ થઈ જાય? માર્બલની અંદર. માર્બલ એ જ વસ્તુ છે જે આપણે ઘરની અંદર જે છે નીચે લાદી બાદીમાં લગાવતા હોય એ માર્બલ, બરાબર. તો એ કોની અંદરથી બને? લાઇમસ્ટોનમાંથી. આવો ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. બાકી આજે રોક એટલે કે પથ્થરો, ખડક જે છે, ખડક એનો અભ્યાસ, એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાયન્ટિફિક સ્ટડી, એ જે અભ્યાસ જે છે ને, એને પેટ્રોલોજી કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછે છે પેટ્રોલોજી શું? તો એને પેટ્રોલોજી કહેવામાં આવે. બાકી આ ઇગ્નિશિયસ રોક, સેડિમેન્ટરી રોક અને મેટામોર્ફિક રોક એ બધું કઈ રીતે બને છે ને, એ બધું અહીંયા લખેલું છે, એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. હવે ફરી આપણે થોડું ઇગ્નિશિયસ રોક અથવા તો પ્રાઇમરી રોક એટલે કે પ્રાથમિક ખડકો અથવા અગ્નિજીત ખડકો વિશે ડિટેલમાં વાત કરીએ. તો ધ સોલિડિફિકેશન ઓફ મેગ્મા ફોર્મડ ધ ફર્સ્ટ રોક્સ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપર સૌથી પહેલાં જે રોક પથ્થર બનેલા હતા, જે ખડક બનેલા હતા, એ ઇગ્નિશિયસ હતા અથવા પ્રાઇમરી હતા. કઈ રીતે બન્યા હતા? આપણે પહેલાં જ વાત થઈ કે મેગ્માનું સોલિડિફિકેશન થવાથી. સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ, ઘન, બધા અલગ અલગ પાવડર જે હતો એ બધું ભેગું થયું, એક જગ્યાએ ભેગું થયું, એક રીતે કોન્સોલિડેશન, બરાબર. તો મેગમા બધો ભેગો થયો એટલે આ બન્યું હતું. રોક્સ ફોર્મડ આઉટ ઓફ સોલિડ, મેગમાના સોલિડિફિકેશનથી જે પ્રથમ જ વખત ઇગ્નિશિયસ પ્રાઇમરી રોક બન્યા એ કયા કયા હતા? તો કે એન્ડ લાવા મોલ્ટન રોક અબોવ ધ સર્ફેસ, એને ઇગ્નિશિયસ અથવા પ્રાઇમરી રોક કહે છે. હેવીન ઓરિજિન અંડર કન્ડિશન્સ ઓફ હાઈ ટેમ્પરેચર. આમનું જે આપણે જોયું કે લાવાનું એ બધાનું ઊંચું તાપમાન હતું, બધું અંદર સળગતું હતું, લાવા હતી એટલે એ સળગવા લાગ્યા અને પછી અગ્નિજીત જે છે એ પથ્થરો જે છે એ બની ગયા. એના ઉદાહરણો કયા કયા છે? તો કે ગ્રેનાઇટ, પછી આ ગેબારો અને બેસાલ્ટ, આ જે છે એના ઉદાહરણ છે. આ બધા બધા કેવા છે? તો કે અગ્નિજીત અથવા અગ્નિકૃત ખડકો છે, એટલે કે ઇગ્નિશિયસ રોક અથવા પ્રાઇમરી રેક છે. હવે બીજી અહીંયા એ પણ સમજીએ, આટલું ડિટેલમાં તમે કદાચ નહીં સમજેલા હોય, પરંતુ અહીંયા સમજી લો કે ઇગ્નિશિયસ રોક જે છે ને, અગ્નિકૃત ખડકો જે છે ને, એના ત્રણ પ્રકાર છે, એના ત્રણ ટાઈપ છે, એના ત્રણ ટાઈપ છે. કયા કયા? બેઝડ ઓન ધ પ્લેસ એન્ડ ટાઈમ ઇન કુલિંગ ઓફ ધ મોલ્ટન મેટર્સ, એટલે કે જે મોલ્ટન એટલે કે જે પીગળેલી વસ્તુ જે છે, પીગળેલી વસ્તુ એ કેટલા સમયની અંદર કુલિંગ થાય છે, કેટલા સમયની અંદર ઠંડી પડે છે, એના આધારે આ જે ઇગ્નિશિયસ રોક જે છે ને, એના પણ ત્રણ પ્રકાર પડે છે. ત્રણ પ્રકાર કયા કયા છે? પહેલું છે પ્લુટોનિક રોક્સ, બીજો છે વોલ્કેનિક રોક અને ત્રીજું છે ઇન્ટરમીડિયેટી રોક. આ ત્રણ એના પ્રકાર પડે છે. ત્રણે ત્રણની વાત અત્યારે થોડીક કરી દઈએ, બરાબર. ઇન્ટ્રુસિવ રોક એને તો પ્લુટોનિક રોક કહેવાય. ઇન્ટ્રુસિવનો મતલબ શું થાય? ઇન્ટ્રુસિવનો મતલબ થાય આંતરિક ખડકો, આંતરિક. એને તો શું કહેવાય? પ્લુટોનિક ખડકો. જ્યારે ઇફ મેગમા કુલ્સ સ્લોલી એટ ધ ગ્રેટ ડેથ. હવે સમજો કે આ પૃથ્વી છે, બરાબર. આ પૃથ્વીનું અહીંયા કોર છે, બરાબર. અને અહીંયા તે બધું લાવા હશે, લાવા ધીમે ધીમે બહાર આવશે. અને હવે અહીંયા જમીનમાંથી વોલ્કેનો ફાટી નીકળો, વોલ્કેનો જે છે બહાર નીકળો, તો તમને ખ્યાલ હશે કે વોલ્કેનો જ્યાંથી બહાર નીકળે તો એક પ્રકારની નળી મારફતે બહાર નીકળે, એક પ્રકારની નળી મારફતે બહાર નીકળે. તો એ નળીની અંદરથી, વોલ્કેનોની અંદરથી મેગમા જે છે બહાર આવતું હશે. તો મેગમા કુલ્સ સ્લોલી એટ ધ ગ્રેટ ડેપ્થ. ઊંડાઈ જ્યારે ઊંડું હશે ને, એટલે કે આ જે છે પૃથ્વી એની અંદર આમ ઊંડાઈ એ જે છે એ ધીમે ધીમે બહાર આવતું હશે. મિનરલ ગ્રેઇન્સ ફોર્મડ ઇન રોક્સ મે બી વેરી લાર્જ. તો વચ્ચેના સમય દરમિયાન માની લો કે આ છે, બરાબર. આ નળી જે છે, નળીની વચ્ચે જો કોઈ બની જાય ને, વચ્ચે જે પથ્થર બની જાય, વચ્ચે કુલિંગ ડાઉન થવાથી પથ્થર બની જાય છે, તો એને ઇન્ટ્રુસિવ રોક કહે. ઇન્ટ્રુસિવ એટલે કે આંતરિક, એટલે કે હજી એ બહાર આવેલા જ નથી, પૃથ્વીની બરોબર સપાટી
સપાટી ઉપર જમીન ઉપર પહોંચેલા નથી. જે વોલ્કેનોની જે નળી હતી એની બરોબર વચ્ચે બની ગયા છે એટલે એને પ્લુટોનિક રોક કહેવાય. સચ રોક્સ આર કોલ્ડ ઇન્ટ્રુસિવ રોક ઓર પ્લુટોનિક રોક. જેમ કે ગ્રેનાઇટ. ધીસ રોક્સ અપિયર ઓન ધ સરફેસ ઓનલી આફ્ટર બિંગ અપલિફ્ટેડ એન્ડ ડ્યુનેસ્ડ. બરાબર, એટલે કે આ તો દટાયેલા હોય છે, નળીની અંદર હોય છે. તો આપણને દેખાય ક્યારે? આપણને ત્યારે દેખાય જ્યારે આજુબાજુની જમીન જે છે એ અપલિફ્ટ થાય, ઊંચી થઈ અને આવે. આજુબાજુની જમીન જે છે ઊંચી થઈને આવે ત્યારે આપણને દેખાય. તો ઇન્ટ્રુસિવ રોક્સ. બીજા પ્રકારનો છે એક્સક્લુસિવ ઇગ્નિશિયસ રોક. એક્સક્લુસિવની ખબર પડી ગઈ કે એક્સક્લુસિવ શબ્દ ઉપરથી ખબર પડી ગઈ કે આ બહારના પથ્થરો હશે. ઇન્ટ્રુસિવ એટલે કે નળીની અંદર, વોલ્કેનોની જે નળી હોય એની અંદર બનેલો. એક્સક્લુસિવ એટલે કે આ બહાર બનેલો, પહેલેથી જ તે આપણને દેખાય છે. આને એક્સક્લુસિવ કહેવાય, લાવા કહેવાય અથવા વોલ્કેનિક રોક કહેવાય. સડન કુલિંગ ઓફ મેગમા જસ્ટ બિલો ધ સરફેસ ઓફ લાવા. લાવા આ પૃથ્વી છે બરાબર, અહીંથી વોલ્કેનો બહાર નીકળ્યો અને વોલ્કેનોનો લાવા બાવા બધું બહાર નીકળી ગયો અને સપાટી ઉપર જે લાવા બહાર આવી ગયો અને પછી કુલિંગ ડાઉન થાય, પછી મેલ્ટ અને કુલ ડાઉન થાય એટલે કે પછી બધું જે છે ઠરી અને આ બધું બેસી જાય. તો એવા કેસની અંદર જે બને સરફેસ રિઝલ્ટ ઇન સ્મોલ એન્ડ સ્મૂથ ગ્રેઇન. સ્મોલ નાના અને સ્મૂથ એ સ્મૂથ ગ્રેઇન જે છે બની જાય, જેને આપણે શું કહીએ, જેને આપણે આ ક્રિસ્ટલાઇઝ પ્રકારનું જોવા મળે આવા પ્રકારના જે છે એને એક્સક્લુસિવ અથવા તો લાવા અથવા વોલ્કેનિક રોક જે છે કહો. સચ રોક્સ આર કોલ્ડ એક્સક્લુસિવ રોક. એને એક્સક્લુસિવ કહે છે કેમ? કારણ કે એ બહાર જ જોવા મળે છે, સપાટીની તાત્કાલિક બહાર. અને ઓલા તો નળીની અંદર જ બનેલા હોય છે, નળીની અંદર. એ બહાર દેખાય નહીં, એ તો બધું ઘણા વર્ષો પછી દેખાય. તો જે આ એક્સક્લુસિવ કહે છે તો બેસાલ્ટ, બેસાલ્ટ એક્સક્લુસિવ કહે. જેમ કે આપણે વાત કરીએ ડેક્કન ટેપ, દક્ષિણનો જે પઠાર જે છે, દક્ષિણનો આપણો જે ભારતની અંદર જે દક્ષિણનો પઠાર જે છે ને ઇન્ડિયન પેનિન્સુલાની અંદર, એ બધે બધો બેસાલ્ટિક ઓરિજિન, એ બધા બેસાલ્ટના જ બનેલા છે, એ બધે બધા એક્સક્લુસિવ છે. અને તમે એવું પણ સાંભળેલું છે કે આ કાળી માટી જોવા મળે છે, એ પણ એટલા માટે જ છે કારણ કે એ વોલ્કેનિક એક્ટિવિટીથી બનેલા છે એટલે. તો અહીંયા તમને ખ્યાલ આવતો હશે કે આ બધી વસ્તુ જે છે એ એકબીજા સાથે જોડાયેલી જ છે. આપણે અત્યારે જોયું કે કઈ રીતે દક્ષિણનો જે પઠાર અથવા દક્ષિણનો જે પ્રદેશ છે ડેક્કન ટેપ, એ બધાને આની સાથે કઈ રીતે જોડ્યું. બેઝિક રોક્સ કન્ટેન્સ અ ગ્રેટર પ્રપોર્શન ઓફ બેઝિક ઓક્સાઇડ્સ. આ જે એક્સક્લુસિવ ઇગ્નિશિયસ રોક જે છે ને આની અંદર ઓક્સાઇડ જે છે એ વધારે જોવા મળે છે, ઓક્સાઇડ જે છે એ વધારે જોવા મળે છે. ખાસ કરીને એલ્યુમિનિયમ, આયર્ન એટલે કે લોખંડ, મેગ્નેશિયમ આ બધી વસ્તુ જે છે એ વધુ જોવા મળે છે. અને એના કારણે એ કેવા હોય છે? ડેન્સર એટલે કે વધુ ઘનતાવાળા હોય છે. અને ડાર્કર કલરમાં કેવા હોય છે? કલરમાં ડાર્ક એટલે કે આછા હોય છે. બરાબર. હવે બીજી વાત કરીએ કે આ બીજા પણ એક પ્રકારના ખડક બને છે. આ હાઇપાબાઇસેલ ઓર ડાઇક રોક ઇન ધ ઇન્ટરમિડિયેટ રોક. એ બીજા એક ઇન્ટરમિડિયેટ રોક પણ બને છે જેને આપણે ડાઇક રોક કહીએ છીએ. આ મેં તમને વોલ્કેનિક એક્ટિવિટી સમજાવેલું હતું એમાં સમજાવેલું છે, પરંતુ અત્યારે ફરીથી જોઈએ. ધીસ રોક્સ ઓક્યુપાય એન ઇન્ટરમિડિયેટ પોઝિશન બિટવીન ધ ડીપ સીટેડ પ્લુટોનિક બોડીઝ એન્ડ સરફેસ ઓફ ધ. જો સૌથી પહેલાં આપણે પ્લુટોનિક બોડી જોઈ લીધું, પ્લુટોનિક રોક જોઈ લીધા. એ કયા કયા હતા? તો કે એ તો નળીની અંદર વચ્ચે જે બની જાય ને એ જ તે. બાકી એક્સક્લુસિવ રોક એ જે સપાટી ઉપર આવી અને બને એ, તો એ બંનેની વચ્ચે જે બને એને ડાઇક રોક કહેવાય અથવા ઇન્ટરમિડિયેટ રોક કહેવાય અથવા હાઇપર બાઇસેલ કહેવાય. ઇન્ટરમિડિયેટનો મતલબ જ થાય વચ્ચેનું, ઇન્ટરમિડિયેટનો મતલબ જ થાય વચ્ચેનું. ડાઇક રોક્સ આર સેમી ક્રિસ્ટલાઇઝ ઇન સ્ટ્રક્ચર. અને આ જે છે એ સેમી ક્રિસ્ટલાઇઝ હોય છે. એટલે આ કેવું હોય છે? તો કે આ મધ્યની અવસ્થાની અંદર હોય છે. મધ્યની એટલે કે હજી એનું એટલું બધું કુલિંગ ડાઉન થયેલું હોતું નથી. સમજો કે જે કોઈ પણ વસ્તુ સપાટી ઉપર આવી ગઈ છે, આ પૃથ્વી છે, પૃથ્વીની વોલ્કેનો એક્ટિવિટીના કારણે પૃથ્વીની સપાટી ઉપર આવી ગઈ છે, તો એનું તો ફટાફટ કુલિંગ ડાઉન થઈ જશે. પરંતુ હજી બરોબર વચ્ચે છે, તો બરોબર વચ્ચે તો પૃથ્વીની ગરમી હજી એમને જ હશે. એટલે હજી એનું કુલિંગ ડાઉન નહીં થયું, એટલે કે એનું ક્રિસ્ટલાઇઝેશન નહીં થયેલું. ક્રિસ્ટલ એટલે શું? ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક, સ્ફટિકીકરણ. આપણે આ જે નાના નાના પથ્થર જેવો હોય ને એને સ્ફટિકીકરણ કહેવાય. તો એ હજી થયું હશે નહીં. અમુક વાર તમે પથ્થરની અંદર આવા નાના નાના ટુકડા જોયેલા છે. આવો બહુ મોટો આરસનો પથ્થર હોય અથવા બીજો કોઈ પણ ગ્રેનાઇટ બેનાઇટનો ગમે પથ્થર હોય, તો એની અંદર તમે વચ્ચે આ ધોળું ને કાળું ને આવી બધી વસ્તુ જોયેલું છે. તો આ બધી વસ્તુ જે છે ને એ ક્રિસ્ટલ છે. એકવાર તમે ક્રિસ્ટલ સમજી લો બરાબર. હવે તમે આ બધી વસ્તુ ક્રિસ્ટલ છે. હવે હું ગમે ત્યારે ક્રિસ્ટલ બોલું તો તમારે સમજી લેવાનું કે આની વાત થઈ છે. બરાબર, વચ્ચે જે આવેલા છે ને, તો જ્યારે ક્રિસ્ટલિફિકેશન થાય, ક્રિસ્ટલિફિકેશન એનો મતલબ એમ કે આ બધે બધા ભેગા થઈ અને એક પ્રકારનો પથ્થર બને. જ્યારે આ સેમી ક્રિસ્ટલ અવસ્થાની અંદર હોય એનો મતલબ શું? એનો મતલબ કે આ બધા હજી ભેગા થયા નથી અથવા તો હજી આમનું કુલિંગ ડાઉન થયું નથી. હવે જો અહીંયા આ આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો, માની લો કે અહીંથી જે છે આ વોલ્કેનો અહીંથી ફાટેલો છે. આ આખી આખી જમીનની સપાટી છે. આ શું છે? જમીનની સપાટી. હવે અહીંથી આવી રહ્યો, તો માની લો કે આ બરોબર વચ્ચેથી નીકળે છે, તો આને સીલ કહેવાય, આને જે છે પ્લુટોન કહેવાય. માની લો કે અહીંયા અહીંયા નીચે તો જે છે આ નીચે આ જે જગ્યા જે છે અહીંયા રોક બની ગયો, પથ્થર બની ગયો, તો એને પ્લુટોન કહી શકાય છે. અહીંયા જો પથ્થર બની જાય વચ્ચે તો એને ડાઇક કહે છે. આવી રીતે બને તો એને લેકોલિથ કહે છે. અને બારે જે છે વોલ્કેનિક કોન બને છે. પરંતુ આ આખો ટોપિક જે છે એ મેં તમને કીધું વોલ્કેનોની અંદર ડિટેલમાં સમજાવેલું છે. તો અત્યાર વાત નીકળી. બીજી વાત કરીએ એસિડિક રોક, એસિડિક પથ્થરો, એસિડ પ્રકારના પથ્થરો એ શોધીએ. તો એસિડિક રોક્સ આર કેરેક્ટરિસ્ટિક્સ. આમની જે કેરેક્ટરાઇઝ્ડ આમના લાક્ષણિકતાઓ કઈ હોય છે? તો કે હાઈ કન્ટેન્ટ ઓફ સિલિકા. એસિડિક રોકની અંદર સિલિકાનું પ્રમાણ વધારે હોય છે. સિલિકા એટલે શું? સિલિકા એટલે કે રેતી. રેતીનું પ્રમાણ વધારે હોય છે. રેતી એટલે શું? એટલે કે ક્વાર્ટ્ઝ અને ફેલ્ડસ્પાર. ફેલ્ડસ્પાર એટલે હમણાં આપણે જે ઓલું ક્રિસ્ટલ જેવું જોયું હતું એની જ વાત કરે છે. એ બધાનું પ્રમાણ વધુ હોય છે. કેટલું પ્રમાણ હોય છે? તો કે 80% જેટલું પ્રમાણ હોય છે. આ ક્વેશ્ચન ડાયરેક્ટ જ વિધાનવાળામાં મૂકી દેશે કે એસિડિક રોકની અંદર સિલિકા, ક્વાર્ટ્ઝ, ફેલ્ડસ્પાર એનું પ્રમાણ 80% થી વધુ હોય છે અથવા એનું પ્રમાણ વધુ હોય છે. તો રેસ્ટ ઇઝ ડિવાઇડેડ અમોંગ
બાકી બાકીનું 20% શું હોય છે? તો કે એલ્યુમિનિયમને, આલ્કાઇલને, મેગ્નેશિયમને, આયર્ન ઓક્સાઇડને, લાઇમ એટલે કે ચૂનાના પથ્થરને એ બધું. ધીસ રોક્સ હેવ અ લેસર કન્ટેન્ટ ઓફ હેવીયર મિનરલ્સ. આની અંદર જે હેવી એટલે કે જે ભારે તત્વો રહ્યા ને, ભારે તત્વો અથવા ભારે ખનિજ, એનું પ્રમાણ ઓછું હોય છે, એનું લેસર હોય છે, એટલે કે આયર્ન અને મેગ્નેશિયમને આ બધું ઓછું હોય છે. તો વધુ શું હોય છે? વધુ પહેલાં તો કહી દીધું, સિલિકા જે છે 80% વધુ એ હોય છે. હેન્સ ધે આર લેસ ડેન્સ. આના કારણે શું હોય છે? એ ઓછી ઘનતાવાળા હોય છે અને લાઇટર વજનમાં કેવા હોય છે? કલર પણ કેવો હોય છે? લાઇટ હળવો હોય છે અને બેઝિક સામાન્ય પ્રકારના રોક હોય છે. ધીસ રોક્સ કોન્સ્ટિટ્યુટ ધ સિયાલ પોર્શન ઓફ ધ ક્રસ્ટ. ક્રસ્ટની અંદર જે સિયાલ જે છે, સિયાલમાંથી એસિડિક પ્રકારના જે પથ્થર જે છે, રોક ખડક જે છે બને છે. ડ્યુ ટુ ધ એક્સિસ ઓફ સિલિકોન, સિલિકોનનું પ્રમાણ વધુ હોય છે. આપણે પહેલાં જોયું કે સિલિકા વધુ હોય છે, સિલિકા સિલિકોન રેતી એ બધું વધુ હોય છે. એસિડિક મેગમા કુલ્સ ફાસ્ટ અને આના કારણે જે છે એ આ જે સિલિકા સિલિકા અને સિલિકોનનું પ્રમાણ વધુ હોવાથી જે છે એ ફટાફટ ઠરી જાય છે એટલે કે કુલ્સ ડાઉન, મેગમનું ફટાફટ બને. એન્ડ ડઝ નોટ ફ્લો એન્ડ સ્પ્રેડ ફાર અવે. અને એમનું જે છે સ્પ્રેડ જે ખૂબ જાતા જે છે એ ફેલાતા નથી. હાઈ માઉન્ટેન આર ફોર્મડ ઓફ ધીસ ટાઈપ. ઊંચા ઊંચા જે પર્વતો એ આ પ્રકારના બનેલા હોય છે. એડ રોક્સ આર હાર્ડ કોમ્પ્રેક્ટ મેસિવ એન્ડ રેસિસ્ટન્ટ ટુ વેધરિંગ. વેધરિંગથી પણ એટલા બધા રેઝિસ્ટ થતા નથી. તમે સમજો કે રેતી હોય તો રેતીનું એટલું બધું ખવાણ થાય નહીં. રેતી અથવા તો ક્રિસ્ટલ આપણે હમણાં જે જોયું, આમાં જે ક્રિસ્ટલાઇઝ ફોર્મ, તો એનું એટલું બધું ખવાણ જે છે એ થાય નહીં. જેમ કે ગ્રેનાઇટ, ક્વાર્ટ્ઝ અને ફેલ્ડસ્પાર એ આ પ્રકારના એસિડિક પ્રકારના રોક હોય છે. બીજી વાત કરીએ બેઝિક રોક. બેઝિક રોકની અંદર શું હોય? ધીસ રોક્સ આર પુઅર ઇન સિલિકા. આની અંદર સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે. બેઝિકની અંદર સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કેટલું? તો કે 40% કરતાં ઓછું હોય છે. મેગ્નેશિયા જે છે, મેગ્નેશિયા એ 40% જેટલું એનું પ્રમાણ હોય છે. એન્ડ ધ રિમેનિંગ અને બાકીનું જે 20% જેવું જે છે એ આયર્ન ઓક્સાઇડ, લાઇમ એટલે કે ચૂનું, એલ્યુમિનિયમ, આલ્કલાઇન અને પોટેશિયમને એવું બધું હોય છે. આના કારણે શું થાય? સિલિકાનું લો ઓછું પ્રમાણ હોવાના કારણે શું થાય છે? આવા પ્રકારના પથ્થરો જે છે એ કુલ્સ ડાઉન સ્લોલી. એમને જે છે ઠરતા વાર લાગે છે. જેની અંદર સિલિકાનું પ્રમાણ વધુ હોય ને એ ફટાફટ ઠરી જાય, જ્યારે આની અંદર સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે એટલે આમને ઠરતા વાર લાગે છે. અને ફ્લોઝ એન્ડ સ્પ્રેડ ફાર આવે. અને આના કારણે જે છે એ જ્યારે બનતા હોય એટલે કે જ્યારે એમનું મેલ્ટિંગ જ્યારે ઓગળેલા હોય તો એ વધુ ફેલાય છે, વધુ ફેલાય છે. બરાબર, ફેલવાનું કાર્ય એમનું વધુ હોય છે. ફ્લો વધુ થાય છે અને સ્પ્રેડ પણ ફાર આવે. ધીસ ફ્લો એન્ડ કુલિંગ ગીવ. અને આના કારણે પ્લેટુ એટલે કે ઊંચો પ્રદેશો બને છે. આ બેઝિક રોકના કારણે શું બને છે? ઊંચો પ્રદેશો બને છે. પ્રેઝન્સ ઓફ હેવી એલિમેન્ટ. આના કારણે જે છે આની અંદર હેવી ભારે તત્વો હોવાના કારણે, ભારે તત્વો કયા કહે છે? તો આપણે અત્યારે તો જોયું મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ને આ બધા ભારે તત્વો છે. ભારે તત્વો કઈ રીતે? તો કે જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય એ. બરાબર, સાયન્સમાંથી આવતા તો થોડી ઘણી ખબર પડશે, ન ખબર પડે તેટલી બધી ચિંતા, આમાં કંઈ પીએચડી કરવાની નથી. તો હેવી એલિમેન્ટ ભારે તત્વ, પરમાણુ ક્રમાંક વધુ ધરાવતા તત્વો એની અંદર હોવાથી આ કલરમાં કેવો હોય છે? તો કે ડાર્ક હોય છે, એટલે કે ઘાટા હોય છે. ઘાટા નોટ બીંગ વેરી હાર્ડ અને હાર્ડ હોતા નથી. ધીસ રોક્સ આર વેધર્ડ ઇઝીલી. અને આનું વેધરિંગ જે છે એ પણ ફટાફટ થઈ જાય છે. કેમ? કારણ કે આની અંદર સિલિકા રેતીનું પ્રમાણ ઓછું હોય છે. બીજું આપણે જોયું ક્રિસ્ટલનું પ્રમાણ પણ ઓછું હોય છે. ક્રિસ્ટલ હોય તો એ હાર્ડ હોય, એનું ફટાફટ વેધરિંગ એટલે કે ખવાણ થાય નહીં. વેધરિંગનો મતલબ ખવાણ. બેસાલ્ટ પછી આ ગબારો અને ડોલેરાઇટ આ બધા જે છે એના પ્રકાર છે. બીજી વાત કરીએ કે ઇગ્નિશિયસ રોક જે છે એનું એકનો ઇકોનોમિક સિગ્નિફિકન્સ શું છે? આર્થિક રીતે એની મજબૂતી શું છે? આર્થિક મહત્વ શું છે? શું વેચવા જોઈએ? પૈસા મળે કે ન મળે? પૈસા મળે તો કેટલા મળે? જેમ કે સોનું વેચવા જોઈએ તો દુનિયાના પૈસા મળે. હીરો વેચવા જોઈએ તો દુનિયાના પૈસા. તો એવી રીતે આમનું શું મહત્વ છે? સિન્સ મેગ્મા ઇઝ અ ચીફ સોર્સ ઓફ મેટલ ઓર્સ. જે મેટલ એટલે કે જેટલા પણ ધાતુ પ્રકારની ધાતુની જે ઓર જે છે, ધાતુની જે કાચી ધાતુ જે છે એ બધે બધી મેગ્મામાંથી જ મળે, મેગ્મામાંથી જ મળે. મેની ઓફ ધેમ આર એસોસિએટેડ વિથ ઇગ્નિશિયસ રોક. મોટાભાગની ઇગ્નિશિયસ રોક હોય, આ અગ્નિકૃત ખડક હોય, એની આજુબાજુમાં આપણને જે છે એ મિનરલ અથવા તો મેટલ ધાતુ જે છે, ધાત્વિક ખનિજો મળી રહેતી હોય છે. તો મિનરલ ઓફ ધ ગ્રેટ ઇકોનોમિક વેલ્યુ ફાઉન્ડ ઇન ઇગ્નિશિયસ રોક. અગ્નિજીત ખડકોની અંદર મોટાભાગના જે કિંમતી, આર્થિક રીતે પૈસા ટકાની દ્રષ્ટિએ જે મજબૂત હોય, કિંમતી હોય એવા પથ્થરો આપણને મળી રહે છે. જેમ કે મેગ્નેટિક રોક, જેમ કે આયર્ન, જેમ કે નિકલ, કોપર, લીડ, ઝીંક, લેડ, પછી ક્રોમિયમ, આ મેગ્નીઝ, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ, આ બધું આપણને આમાંથી મળે છે. તો ટૂંકમાં વાત કરીએ તો ઇગ્નિશિયસ રોકનું સિગ્નિફિકન્સ, મહત્વ આર્થિક દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ લેવા જાવી, ખરીદવા જાવી તો આપણને મોંઘા પડે. એમિગ્લેટ્સ આર અલમોન્ડ શેપ્ડ બબલ્સ ફોર્મડ ઇન બેસાલ્ટ ડ્યુ ટુ એસ્કેપ ઓફ ગેસીસ એન્ડ આર ફિલ્ડ વિથ મિનરલ્સ. આ એક એમિગ્લેટ્સ નામની એક વસ્તુ હોય છે. જ્યારે જે છે એ બબલ બની ગયા હોય, ઠરવાની અંદર કંઈક વાંધો પડી ગયો હોય તો એની અંદર ગેસથી ભરાઈ જાય અને આ પ્રકારનો બબલ જે છે જોવા મળે છે. ધ ઓલ્ડ રોક્સ ઓફ ધ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા. ભારતીય ઇન્ડિયન પેનિન્સુલા એટલે કે ભારતીય દ્વીપકલ્પીય, દ્વીપકલ્પ એટલે કોની વાત કરે છે? દક્ષિણ ભારતની વાત કરે છે. ઇન્ડિયન પેનિન્સુલા એટલે કે ભારતીય જે દ્વીપકલ્પ છે એ દક્ષિણ ભારતની વાત કરે છે. એ રીચ ઇન ક્રિસ્ટલાઇઝ્ડ મિનરલ્સ. એની અંદર આ પ્રકારના મેટલ, ધાતુ પ્રકારના અને ક્રિસ્ટલાઇઝ્ડ, ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક પ્રકારના મિનરલ જે છે, મિનરલ ખનિજ જે છે એ વધુ જોવા મળે છે. ક્રિસ્ટલ એટલે આપણે હમણાં જ જોઈ લીધું, ક્રિસ્ટલનો ફોટો મેં બતાવી દીધો. તો એ પ્રકારનું અહીંયા જોવા મળે છે કે દ્વીપકલ્પીય ભારતની અંદર, ઇન્ડિયન પેનિન્સુલા એટલે કે દક્ષિણ ભારતની અંદર. મેની ઇગ્નિશિયસ રોક્સ લાઈક ગ્રેનાઇટ આર યુઝડ એઝ. ગ્રેનાઇટનો આપણે ઉપયોગ કરીએ છીએ પથ્થર બિલ્ડિંગ બનાવવા માટે ને એ બધા માટે. અને બ્યુટિફુલ શેડ્સ, અમુક જગ્યાએ મંદિરોને એ બધા પણ એના બનેલા હોય છે. બરાબર, તો આપણે આ એક રીતે જોઈએ તો ઇગ્નિશિયસ રોક, અગ્નિજીત પથ્થરોનું મેં તમને ડિટેલમાં એનાલિસિસ આપી દીધું, ત્રણ પ્રકારને બધું બતાવી દીધું. હવે જોઈએ કે સેડિમેન્ટરી રોક અથવા
ડેટ્રિટલ રોક, સેડિમેન્ટરી રોક એટલે શું? સેડિમેન્ટનો મતલબ શું થાય પહેલાં પહેલાં તો એ સમજો. સેડિમેન્ટનો મતલબ જ એક રીતે થાય કચરો. કચરો આપણે કોને કહીએ? તો નાનો નાનો જે પાવડર છે, ભૂકો થાય ને ભૂકો, આ બધો ભૂકો ભેગો થાય ને એટલે સેડિમેન્ટરી રોક બને. આપણે પહેલાં જોયું કે ઇગ્નિશિયસ રોક, ઇગ્નિશિયસ રોક ઉપર જે છે એનું ખવાણ થાય, વેધરિંગ થાય. એનું શું થાય? વેધરિંગ, ખવાણ થાય પવનના કારણે, વરસાદના કારણે, એ બધાના કારણે. એટલે નાનો નાનો કચરો બને, નાના નાના ભૂકા બને. અને આ બધો ભૂકો પાવડર જે છે એ બધો ભેગો થાય ને એટલે શું બને? સેડિમેન્ટરી રોક. એક ઉદાહરણથી આપણે સમજીએ કે ચોક છે, બરાબર? તો ચોકથી આપણે લખતા હોય સફેદ, નાના ભણતા હોય નિશાળમાં જે સફેદ કલરના ચોકથી કાળા પાટિયામ લખતા હોય, તો એ ચોકનો નીચે જે ભૂકો બને, તો એને આપણે એ ભૂકો ભેગો થઈને ફરીથી બને તો એને સેડિમેન્ટરી રોક કહેવાય, બરાબર? સેડિમેન્ટરી રોક્સ આર ફોર્મ્ડ બાય લિથિફિકેશન. આ જે ભેગું કરવાની પ્રક્રિયા એને લિથિફિકેશન કહેવાય, અથવા તો કોન્સોલિડેશન એન્ડ કોમ્પેક્શન ઓફ ધ સેડિમેન્ટ્સ. સેડિમેન્ટ એટલે કે નાના નાના અવશેષો, અને અવશેષો પણ કહેવાય, અને ઔષધી ખડકો કહેવાય, બરાબર? તો એ પ્રકારનું બધું ભેગું કરી એને બની શકે. હેન્સ દે આર લેયર્ડ. અને હવે જો આ બધાને આપણે કચરો ભેગો કરીને, અલગ અલગ કચરો ભેગો કરીને બનાવેલો હોય છે, એટલે આની અંદર લેયર જોવા મળે છે. લેયર એટલે કે પડ જોવા મળે છે. પહેલાં આ એક પડ, પછી આ એક બીજું પડ, પછી ત્રીજું પડ, એ પ્રકારના પડ જે છે જોવા મળે છે. આ વિધાનમાં તમને મૂકી દેશે કે સેડિમેન્ટરી રોકમાં લેયર જોવા મળે છે, સાચી વાત. ઇગ્નિશિયસ રોકમાં લેયર જોવા મળતું નથી, એ વાત એ સાચી, બરાબર? તો આવું પૂછી જશે. ઓફ વેરિંગ થિકનેસ. અને આ જે લેયર, આ જે પડ રહ્યું ને, એ અલગ અલગ જાડાઈ ધરાવતું હોય છે. અમુક જાડા હોય, અમુક પાતળા હોય. જેમ કે સેન્ડસ્ટોન અને શેલની અંદર જે છે રેતીના અલગ અલગ જે છે એ લેયર જોવા મળતા હોય છે. હવે જો આ એક બહુ મોટો પથ્થર છે, આ એક બહુ મોટો પહાડ છે, તો અહીંયા જો તમે ધ્યાનપૂર્વક જોશો તો ખબર પડશે કે આની અંદર વચ્ચે કયા કયા અલગ અલગ લેયર આવેલા છે. આ જો આ લેયર એટલે કે અલગ અલગ પડ આવેલા છે, અને એ અલગ અલગ એની જાડાઈને, એની ઘનતાને, એ બધું જે છે અલગ અલગ છે. તો આપણે આને જોઈને જ કહી શકીએ કે આ કેવું હોવું જોઈએ. આ સેડિમેન્ટરી પ્રકારનો રોક જે છે હોવો જોઈએ, જો બરાબર. આની સિવાય આપણે બીજા જોઈએ તો બીજા રીતે તમે જોઈ શકો છો. આ પ્રકારે અહીંયા પણ તમે જે છે એ જોઈ શકો છો. આની અંદર પણ જો અલગ અલગ પ્રકારના લેયર છે, અહીં આ પથ્થરની અંદર પણ અલગ અલગ પ્રકારના લેયર જે છે જોવા મળે છે. તો જોઈને ખબર પડી જઈ કે આ શું છે, સેડિમેન્ટરી રોક છે. સેડિમેન્ટરી રોક કઈ રીતે બને? તો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ રોક, કોઈ પણ પથ્થર હોય ને, એનું વેધરિંગ અને ઇરોઝન થાય, એનું ખવાણ થાય, અને એનો પાવડર બને ને, અને એના અવશેષો ભેગા થવાથી જે ખડક બને, એને આપણે સેડિમેન્ટરી રોક કહીએ. ધીસ ટાઈપ્સ ઓફ રોક ઓર, આની અંદર 75% જે છે પૃથ્વીના ક્રસ્ટની અંદર 75% વધુ રોક, વધુ ખડકો જે છે ને, એ આ સેડિમેન્ટરી પ્રકારના છે. એટલે કે સૌથી વધુ જે છે એ સેડિમેન્ટરી જ છે. સૌથી વધુ કહે છે સેડિમેન્ટરી છે. બટ વોલેન્ટરી ઓક્યુપાઈઝ ઓનલી 5% બીકોઝ ઓફ ધે આર અવેલેબલ ઓનલી ઇન ધ અપર પાર્ટ ઓફ ધ ક્રસ્ટ, બરાબર? પરંતુ આપણે આને એટલા બધા પ્રાપ્ત કરી શકતા નથી. કેમ? કારણ કે અપર ક્રસ્ટની અંદર જ જોવા મળે છે. અપર ક્રસ્ટની અંદર ખાલી 5% જોવા મળે છે. બીજા બધા જે છે ને એ ઊંડાણ ઉપર આવેલા છે. તમને એક વસ્તુ ખ્યાલ હશે કે પૃથ્વી આ પૃથ્વી છે, બરાબર? હવે પૃથ્વીમાંથી અહીંથી થોડોક ટુકડો કાપી લેવી, જેવી રીતે પીઝાનો ટુકડો કાપીએ એવી રીતે, બરાબર? એવી રીતે તો એની અંદર તમને ખ્યાલ હશે કે ક્રસ્ટ, મેન્ટલ અને કોર આવે. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. તો ક્રસ્ટની અંદર પણ તમને ખ્યાલ હશે કે અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ આવે, અને મેન્ટલની અંદર પણ અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ આવે, અને આ કોરની અંદર ઇનર કોર અને જે આઉટર કોર જે છે એ પ્રકારની વસ્તુ હોય. તો આની અંદર આ ક્રસ્ટ જે છે ને એમાં હકીકતમાં તો સેડિમેન્ટરી રોક અંદર પૃથ્વીના પેટાની અંદર 75% આવેલા છે, પરંતુ અપર ક્રસ્ટની અંદર વાત કરીએ ને તો અપર ક્રસ્ટની અંદર ખાલી 5% જ આવેલા છે. એટલે આપણે એની સુધી જે છે એ પહોંચી શકતા નથી. બીજી વાત કરીએ, આઈસ ડિપોઝિટેડ સેડિમેન્ટરી રોક્સ આર કોલ્ડ ટીલ ઓર ટીલાઇટ. બરફ, આઈસનો મતલબ શું? બરફ. બરફની ડિપોઝિટ થવાના કારણે અમુક પ્રકારના પથ્થરો બનેલા હોય. ઊંચા ઊંચી ઊંચાઈવાળી જગ્યાએ જઈએ, પર્વતોની ને બધી જગ્યાએ જોઈએ, તો તમે અમુક પ્રકારની હિમશિલા જોયેલી હશે, અથવા નહીં જોયેલી હોય તો ફોટામાં તો જોયેલી જશે, મૂવીમાં, પિક્ચરમાં, એમાં. તો આ જે હિમશિલા, જે બરફ, બરફના ડિપોઝિટ થવાથી, બરફ ભેગો થવાથી જે પથ્થર બનેલા હોય એને ટીલ અથવા ટીલેટ કહેવામાં આવે. યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે ટીલ અથવા ટીલેટ. વિન્ડ ડિપોઝિશન સેડિમેન્ટ્સ આર કોલ્ડ લુસીસ. આ લોએસ કોને કહેવામાં આવે? લોએસ એટલે કે વિન્ડ, પવન, પવનના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ આ પાવડર ઉડી બીજી જગ્યાએ જતો રહે, અને બીજી જગ્યાએ જે પથ્થર બને એને લોયસ કહેવામાં આવે. લોયસ, લોયસના મેદાનો પણ જોવા મળે છે, બરાબર? ગુજરાતની અંદર પણ લોયસ પ્રકારની જમીન જે છે જોવા મળે છે. આ એ જ લોયસની વાત કરે છે. ડિપેન્ડિંગ અપોન ધ મોડ ઓફ ધ ફોર્મેશન. હવે આ સેડિમેન્ટરી રોક જે છે એ કઈ રીતે બને છે, એનું ફોર્મેશન, એનું નિર્માણ કઈ રીતે થયું છે, એના જે છે એના અલગ અલગ ત્રણ પ્રકાર બને છે. કયા ત્રણ પ્રકાર બને છે? સેડિમેન્ટરી પ્રકારના સેડિમેન્ટરી રોક, એના પણ ત્રણ પ્રકાર છે. એના ત્રણ પેટા પ્રકાર છે. જેવી રીતે ઇગ્નિશિયસના ત્રણ પ્રકાર હતા, એમ આના પણ ત્રણ પ્રકાર છે. ઇગ્નિશિયસના ત્રણ પ્રકાર કઈ રીતે બનતા હતા? તો કે એનો જે એનો લાવા જે છે એ કેટલી વારમાં ઠરે છે, મેલ્ટિંગ ડાઉન એનું કેટલી વારમાં થાય છે, એના આધારે પડતા હતા. તો સેડિમેન્ટરીના કઈ રીતે બને છે? તો એના નિર્માણ, ફોર્મેશનના આધારે. જેમ કે મિકેનિકલી, ઓર્ગેનિકલી અને કેમિકલી કઈ રીતે બને છે? મિકેનિકલીની અંદર વાત કરીએ તો સેન્ડસ્ટોન, કોંગ્લોમેરેટ, લાઇમસ્ટોન, સેલ અને લોએસ. અને ઓર્ગેનિકલીની વાત કરીએ તો ગેસ્ટાઇટ, ચોક, લાઇમસ્ટોન, કોલ, એ ઓર્ગેનિકલી. અને કેમિકલીની વાત કરીએ તો લાઇમસ્ટોન, હેલાઇટ અને પોટાસ. ટૂંકમાં તમને આ યાદ રહે તો ઠીક છે, બાકી જીપીએસસીમાં ખાલી એટલો ક્વેશ્ચન પૂછાશે. આ આમાંથી ગમે નામ દઈ દીધેલું છે અને કીધું હશે કે આ સેડિમેન્ટરી રોક છે કે નહીં. તો આ બધા સેડિમેન્ટરી તો છે તે. આટલું ડિટેલમાં પૂછવાની શક્યતા બહુ ઓછી છે. આપણે થોડી વાત કરીએ કે મિકેનિકલી ફોર્મ્ડ સેડિમેન્ટ, મિકેનિકલી કઈ રીતે બને સેડિમેન્ટરી રોક. તો કે ધે આર ફોર્મ્ડ બાય મિકેનિકલી એજન્ટ લાઈક રનિંગ વોટર. મિકેનિકલી, મિકેનિકલીનો મતલબ શું થાય? મતલબ કે જે હલતું ચલતું હોય, વહન કરતું હોય ને એના દ્વારા બનતી હોય. તો જેમ કે હલતા પાણી દ્વારા, વિન્ડ દ્વારા, પવન દ્વારા, અથવા ઓશિયન કરન્ટ્સ, પવનો જે દરિયાની અંદર મોજા હોય, એ બધાના કારણે જે સેડિમેન્ટ જે છે, અવશેષો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને બને, તો એને આ મિકેનિકલી કહેવાય. પછી આ અરાકાનિયાસ સેડિમેન્ટરી રોક્સ હેવ મોર સેન્ડ.
સેન્ડ, આની અંદર સેન્ડ જે છે રેતી વધુ હોય છે, બિગર સાઇઝ મોટા પ્રમાણના હોય છે, પાર્ટિકલ તત્વો જે છે એના મોટા હોય છે, એન્ડ આર હાર્ડ હાર્ડ હોય છે, પોરિયસ હોય છે. તે ફોર્મ ધ બેસ્ટ રિઝર્વેયર્સ ફોર લિક્વિડ્સ લાઇક ગ્રાઉન્ડ વોટર એન્ડ પેટ્રોલિયમ. આની અંતર્ગત પછી ભવિષ્યમાં જે છે એ પેટ્રોલિયમને એવું બધું પણ બની શકે છે, જેમ કે સેન્ડસ્ટોન. બીજી વાત કરીએ કે કેમિકલી ફોર્મડ સેડિમેન્ટરી રોક, તો એ જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ સ્ટેલેટાઇટ અને આ સ્ટેગ્લામેટ જે છે એ એનો પ્રકાર છે. બાકી તમે એ વાંચી શકો છો, એ અમુકવાર અંડરગ્રાઉન્ડ ગુફાની અંદર જોવા મળે છે. જો આ પ્રશ્ન જે છે ને આ પ્રશ્ન પણ જીપીએસસીમાં પૂછી ગયો છે, યુપીએસસીમાં પૂછી ગયો છે, પરંતુ એ જીપીએસસીનું એ લેવલ નથી કે એ ક્વેશ્ચન પૂછી શકે, એટલે હું સમજાવતો નથી બરાબર. ઓર્ગેનિકલી ફોર્મડ સેડિમેન્ટરી રોક જે છે એ પણ અહીંયા આપેલા છે, એ પણ તમે જે છે એકવાર જોઈ શકો છો. બીજી વાત કરીએ કે ચીફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી રોક એની કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતા જોઈએ કે એના ગુણધર્મો કયા કયા છે. જોવી તો કેવા લાગે, આપણે જેમ કે મીઠાઈ ખાવી તો મીઠી લાગે અથવા ખાટું લાગે, તો એમાં આ ચીજ શું છે, તો કે ધે આર સ્ટેટિફાઈડ. આ જે છે એ સ્ટેટિફાઈડ તરીકે હોય છે. એટલે કે સ્ટેટિફાઈડનો મતલબ શું, સ્ટેટિફાઈડનો મતલબ અલગ અલગ સ્ટેટ ધરાવતા હોય. સ્ટેટનો મતલબ બીજું કાંઈ ન થાય, દેશી ભાષામાં એનો મતલબ થાય લેયર, અલગ અલગ વિભાગ ધરાવતા હોય છે. હમણાં તો આપણે જોયું કે મોટા ઘણા બધા સ્ટેટ લેયર બતાવતા હતા બરાબર, અત્યારે તો આપણે ફોટામાં જોયું થોડી વાર પહેલાં. ધે હોલ્ડ મોસ્ટ ઇન્ફોર્મેટિવ જીઓલોજીકલ રેકોર્ડ. આની અંદરથી જે છે ને આપણને ઘણી બધી માહિતી મળે છે જીઓલોજીની, એટલે કે ભૂતત્વની, એટલે કે નીચે જમીનની અંદર પૃથ્વીના પેટર્નમાં શું છે ને એ બધાની આપણને માહિતી મળે છે. જીઓફિઝિકલ વેધર પેટર્નની આપણને માહિતી મળે છે, વિન્ડ પવનની, વોટર ફ્લોની, એ બધાની માહિતી મળે છે. આ ઉપરાંત બાયોલોજીકલ એક્ટિવિટી, ફોસાઇલ અશ્મિજન્ય જે અશ્મિ જંતુઓ જે છે એ કઈ રીતે વર્ક કરે છે એ બધાની આપણને માહિતી મળે છે. ધે આર ફોસિલિફેરિયસ, અને ફોસિલિફેરિયસ પણ કહે છે એટલે કે ફોસિલ્સ ઓફ પ્લાન્ટ અને એનિમલ, જે પ્રાણીઓ અને વનસ્પતિઓના જે ફોસિલ અશ્મિજન્ય જે છે એમના જે બધું અશ્મિને બધું બતાવ્યું એનું પણ માહિતી મળે છે. ધીસ રોક્સ આર જનરલી પોરિયસ એન્ડ અલો વોટર ટુ પરકોલેટ થ્રુ ધેમ. અને આના માધ્યમથી આ જે પથ્થરો હોય ને આ પથ્થરની અંદર પાણી અંદર જઈ શકે છે, પાણી અંદર જઈ શકે છે અને પાણી અંદર જે છે સ્ટોર થઈ શકે છે, વાદળીની જેમ અંદર જઈ શકે છે. જ્યારે ઇગ્નિશિયસ રોકની અંદર અંદર ન જઈ શકે. આરસ પથ્થર હોય, રેતીનો પથ્થર હોય, તો રેતીની અંદર પાણી અંદર એટલું બધું ઉતરી ન શકે, રેતીના એક કણની અંદર ઉતરી ન શકે. બહુ બધી રેતી હોય તો ઉતરી શકે બરાબર, પરંતુ આની અંદર તો પાણી જે છે એ અંદર પરકોલેટ એટલે કે છુપાઈ શકે છે, અંદર સ્ટોર થઈ શકે છે. ધ સ્પ્રેડ ઓફ સેડિમેન્ટરી રોક ભારતની અંદર ક્યાં ક્યાં આવેલા છે, તો કે એલ્યુવિલિયલ ડિપોઝિટ ઓફ ધ ઇન્ડો ગેંગેટિક પ્લેન. ભારતના ઇન્ડો આ ગંગાના જે મેદાનો જે છે, ગંગાના મેદાનો કે જે એલ્યુવિલિયલ એટલે કે કાપના મેદાનો છે, ત્યાં આવેલા છે. પછી કોસ્ટલ પ્લેન ઓફ ધ સેડિમેન્ટરી એક્યુમ્યુલેશન. ધીસ ડિપોઝિટ્સ કન્ટેન લૂમ એન્ડ ક્લે. આની અંદર માટી અને લૂમ, લૂમી એટલે કેવી, તો કે ચીકણી માટી. લૂમીનો મતલબ થાય ચીકણી માટી જે છે ત્યાં જોવા મળે છે. આપણે જોયું ઇગ્નિશિયસ સોઇલ મોટે ભાગે ડેક્કન ટ્રેપ દક્ષિણની અંદર આવેલા છે. આ ક્યાં આવેલા છે, તો કે ગંગાના મેદાનોમાં આવેલા છે. ડિફરન્ટ વેરાયટીઝ ઓફ સેન્ડસ્ટોન આ સ્પ્રેડ ઓવર મધ્યપ્રદેશ. આપણે હમણાં જ વાત થઈ કે અમુક પ્રકારના જે સેન્ડસ્ટોન રેતીના પથ્થરો જે કે જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાલય, આંધ્રપ્રદેશ, બિહાર અને ઓડિશા આવેલા છે એ પણ આ સેડિમેન્ટરી પ્રકારના છે. આપણે હમણાં જ વાત થઈ કે સેડિમેન્ટરી આ સેન્ડસ્ટોન યુપીની અંદર એક સેન્ડસ્ટોન જોવા મળે છે, કયો, તો કે ચુનાર સેન્ડસ્ટોન, અને તો જીઆઈ ટેગ પણ મળેલું છે. ધ ગ્રેટ વિંધ્યા હાઈલેન્ડ, વિંધ્યાંચલની પર્વતમાળાની અંદર જે અહીંયા જે પ્લેટુ આવેલું છે, પ્લેટુ અથવા તો ઉચ્ચ પ્રદેશ આવેલું છે, એની અંદર સેન્ડસ્ટોન ને સેલ ને લાઇમસ્ટોન જોવા મળે છે. કોલ ડિપોઝિટ એટલે કે જે કોલસાના ભંડારો આવેલા છે ક્યાં, તો કે દામોદર વેલી ની અંદર, મહાનદીની અંદર, ગોદાવરીની અંદર, ગોંડવાના સેડિમેન્ટરી, એ બધા જે છે આ સેડિમેન્ટરી રોક છે. આનું ઇકોનોમિક મહત્વ આર્થિક રીતે પૈસાની અંદર જોઈએ, વેચવા જાય તો હું અમીર બનાવે કે ન બનાવે. સેડિમેન્ટરી રોક્સ આર નોટ એઝ રીચ ઇન મિનરલ. આની અંદર જે છે મિનરલ જોવા મળતા નથી, એટલે કે આની અંદર આ પથ્થરોની અંદર મિનરલ એટલે કે ખનિજ જોવા મળતા નથી, ખનિજ જોવા મળતા નથી, એટલે એમની ઇકોનોમિક વેલ્યુ આર્થિક રીતે એટલા મહત્વના નથી. આ જે ઇગ્નિશિયસ રોકની જીતે તો એ તો બહુ અમીર હતા, કેમ, કારણ કે એની અંદર સોનું ને હીરા ને એ બધું જોવા મળતું હતું એટલે. બટ ઇમ્પોર્ટન્ટ મિનરલ સચ એઝ હિમેટાઇટ આયર્ન ઓર, હિમેટાઇટ પ્રકારનું જે લોખંડ જે છે, લોખંડ એ આની અંદર જોવા મળે છે. પછી ફોસ્ફેટ, પછી બિલ્ડિંગ સ્ટોન જે પથ્થરો જે છે જોવા મળે છે, કોલસો જોવા મળે છે, પેટ્રોલિયમ ને મટીરિયલ ને આ બધી વસ્તુ જોવા મળે છે, સિમેન્ટમાં જે વપરાતું એ બધી વસ્તુ આની અંદર જોવા મળે છે. ધ ડીકે ઓફ અ ટાઇની માર્જિન ઓર્ગેનિઝમ ઇલ્ડ પેટ્રોલિયમ, અમુક પ્રકારનું પેટ્રોલિયમ અથવા પેટ્રોલિયમ રિલેટેડ વસ્તુ જે છે એ અહીંયા જોવા મળે છે, ક્રૂડ ઓઇલ ને એવું બધું જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ લાઇક બોક્સાઇટ, મેગેનીઝ, ટીન, એ બધી વસ્તુ જે છે એ આવા પ્રકારના રોક પથ્થર હોય ને એની અંદરથી મેળવવામાં આવે છે. અને સેડિમેન્ટરી રોક્સ ઓલ્સો ઇલ્ડ સમ ઓફ ધ રિચેસ્ટ સોઇલ. અને સેડિમેન્ટરી રોક જે છે અહીંયા જે જમીન જે છે ને, ભૂમિ, સોઇલ જે છે એ કેવી હોય છે, ફર્ટાઇલ હોય છે, ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ હોય છે, એટલે એની દ્રષ્ટિએ એ સારા છે. હવે આપણે ડાયરેક્ટ જમ્પ કરીએ મેટામોર્ફિક રોક. મેટામોર્ફિકનો મતલબ થાય ચેન્જ ઓફ ફોર્મ. એમાં મેટામોર્ફિકનો મતલબ શું થાય, ચેન્જ ઓફ ફોર્મ એટલે કે એનું જે ફોર્મ જે છે, એનું જે વસ્તુ જે છે ને એની અંદર પરિવર્તન થઈ ગયું, એની અંદર પરિવર્તન થઈ ગયું. કઈ રીતે પરિવર્તન થઈ ગયું, આપણે પહેલાં જોયું મેટામોર્ફિક એટલે કે હીટ અને જે ટેમ્પરેચર, હીટ અને હીટ એટલે તો ટેમ્પરેચર થાય બરાબર, અથવા તો હીટ એન્ડ પ્રેશર, આ બંનેમાં ફેરફાર કરવાના કારણે એના ફોર્મની અંદર એના જે એની અંદર જે ચેન્જ રૂપાંતરણ થઈ જાય એને આપણે મેટામોર્ફિક રોક જે છે એ કહીએ છીએ. મેટામોર્ફિઝમ ઇઝ અ પ્રોસેસ બાય વિચ રીક્રિસ્ટલાઇઝેશન એન્ડ રીઓર્ગેનાઇઝેશન ઓફ મિનરલ અકર. આના અંતર્ગત પથ્થરની અંદર જે
મિનરલ ખનિજો રહેલા છે એનું રીઓર્ગેનાઇઝેશન થાય, એની અંદર જે છે ફરીથી બધું પરિવર્તન જે છે ફરી જાય, કેમિકલ સ્ટ્રક્ચર જે છે એ ફરી જાય, એ ખાસ કરીને પ્રેશર અને ટેમ્પરેચરમાં બદલાવ થવાના કારણે થતું હોય છે. વેન રોક્સ આર ફોર્સ્ડ ટુ લોઅર લેવલ, ટેક્ટોનિક પ્રોસેસના આ બધાના કારણે જે છે થતું હોય છે. મેટામોર્ફિઝમની અંદર શું થાય, તો અમુક રોક અમુક પથ્થરો જે છે મિનરલ ગેટ અરેન્જ ઇન અ લેયર, અલગ પ્રકારના લેયરની અંદર થઈ જતા હોય અને લાઇનેશનને એવું બધું જોવા મળતું હોય છે. જેમ કે અહીંયા આપેલા છે આ જીનેસ્યુઇડ, સ્લેટ, સિસ્ટ, માર્બલ, ક્વાર્ટઝાઇટ આ બધા જે છે એ એના ઉદાહરણો છે. બાકી આ મેટામોર્ફિઝમ શા માટે બને છે એ પણ અહીંયા આપેલું છે, એ તમે જોઈ શકો છો એકવાર બરાબર. થર્મલ ને અલગ અલગ એના પણ ડાયનેમિકની એ બધા એક્ઝામ્પલ છે એ તમે જોઈ શકો છો. બાકી મેટામોર્ફિક કઈ રીતે બને, આ ગ્રેનાઇટમાંથી શું બને એ બધું આપણે ઓલરેડી પહેલાં જ મેં તમને આ બધું બતાવી દીધું છે બરાબર, કઈ રીતે બને તો એ તમે જોઈ શકો છો. ભારતની અંદર મેટામોર્ફિક રોગ ક્યાં જોવા મળે છે, ડાયરેક્ટ એની વાત કરીએ તો હિમાલયની અંદર, અસમની અંદર, વેસ્ટ બેંગોલની અંદર, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, રાજસ્થાનની અંદર જોવા મળે છે. ક્વાર્ટઝાઇટ જે છે એ રેતીમાંથી એટલે કે સેન્ડ સ્ટોનમાંથી બનતો એક મહત્વનો હાર્ડ રોક, હાર્ડ રોક એટલે કે કઠણ પ્રકારનો કડક પ્રકારનો પથ્થર છે, જે રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે. માર્બલ જે છે અલવર, અજમેર, જયપુર, જોધપુર અહીંયા રાજસ્થાનની અંદર જોવા મળે છે, નર્મદા વેલીમાં મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે. સ્લેટ જે છે હરિયાણા અને કાંગરા, હિમાચલ પ્રદેશ અને બિહારને આ બધે જોવા મળે છે. ગ્રેફાઇટ જે છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. રોક સાયકલ શું છે એ મેં તમને પહેલાં જ સમજી દીધું કે રોક સાયકલ જો અહીં આપેલું છે આપણે ઓલરેડી સમજી ગયા કે ઇગ્નિશિયસ રોકમાંથી સેડિમેન્ટરી કેમ બને, સેડિમેન્ટરીમાંથી મેટામોર્ફિક કેમ બને આ બધું આપણે ઓલરેડી સમજી ગયા છે. સમ રોક ફોર્મિંગ મિનરલ, હવે આપણે જોઈએ કે અમુક રોક પથ્થરની અંદર જે મિનરલ ખનિજ આવેલો એની થોડી વાત કરી. જેમ કે ફેલ્ડ સ્પાર નામનું એક મિનરલ એક પ્રકારનું તત્વ છે. હાફ ઓફ ધ ક્રસ્ટ કમ્પોઝ ઓફ ધ ફેલ્ડ સ્પાર, આપણી પૃથ્વીનું જે ક્રસ્ટ જે છે ને એમાં 50% તો ફેલ્ડ સ્પાર આવેલું છે. ફેલ્ડ સ્પાર ઇટ ઇઝ લાઇટ કલર, એનો કલર જે છે આછો હોય છે. એન્ડ ઇટ્સ મેઇન કોન્સ્ટિટ્યુશન, આની અંદર મુખ્યત્વે ફેલ્ડ સ્પારની અંદર શું હોય છે, સિલિકોન, ઓક્સિજન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ બધી વસ્તુ. અને આનો ઉપયોગ ક્યાં થાય, આ ફેલ્ડ સ્પારનો ઉપયોગ જે છે ને એ સિરામિક અને ગ્લોસ મેકિંગની અંદર થાય. સિરામિક એટલે શું, સિરામિક એટલે કે તમે ઘરે જે આ વોશ બેસિન વાપરતા હશો ને, ગીંડી વાપરતા હશો અને ઓરિસાને એ બધું જે વાપરતા હશો બરાબર, જે લેટ્રિન કરવા માટે જે આ બાથરૂમની એ બધાની અંદર જે સેનેટરી વેરની બધી વસ્તુ એ બધાને સિરામિક કહેવાય, એ બધાને સિરામિક અને ગ્લોસ મેકિંગમાં એ બધા વાપરે. ક્વાર્ટ્સ, ક્વાર્ટ્સ તો આપણે પહેલાં જ સમજી ગયા કે સેન્ડ સ્ટોન રેતીના પથ્થરમાંથી બને, તો આના બે એલિમેન્ટ હોય છે, એક તો સિલિકોન અને ઓક્સિજન. ક્વાર્ટ્સ બને કોની અંદરથી, તો કે સિલિકોનની અંદરથી અને ઓક્સિજનની અંદર. સિલિકોન એટલે સિલિકા, સિલિકા એટલે રેતી. ઇટ ઇઝ હેક્ઝાગોનલ ક્રિસ્ટલાઇઝડ, આની અંદર હેક્ઝાગોનલ પ્રકારનું સ્ટ્રક્ચર બંધારણ હોય છે. ક્રિસ્ટલાઇઝ્ડ, ક્રિસ્ટલ એટલે હમણાં પહેલાં સમજાઈ દીધું કે નાના નાના કણો હોય, સ્ફટિક પ્રકારનું. ઇટ ઇઝ અનક્લીવડ, વ્હાઇટ ઓર કલરલેસ, અમુક વાર એ સફેદ હોય અથવા કલરલેસ હોય. ઇટ ક્રેક્સ લાઇક ગ્લાસ, ગ્લાસની જેમ આજે છે એ તૂટી શકે છે. એન્ડ પ્રેઝન્ટ ઇન ધ સેન્ડ એન્ડ ગ્રેનાઇટ. ઇટ ઇઝ યુઝડ ઇન ધ મેન્યુ, રેડિયો અને રડાર બનાવવા માટે પણ ક્વાર્ટ્સનો ઉપયોગ થાય, ક્વાર્ટ્સનો ઉપયોગ થાય છે. બોક્સાઇટ જે છે એ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં છે. ઇટ ઇઝ ધ ઓર ઓફ ધ, હકીકતમાં એલ્યુમિનિયમ જે છે એ બોક્સાઇટમાંથી બનાવવામાં છે, એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ જે છે એ બોક્સાઇટ છે. ઓરનો મતલબ કાચી ધાતુ થઈ. નોન ક્રિસ્ટલાઇઝ, આની અંદર ક્રિસ્ટલ જોવા મળતો નથી, સ્ફટિક જે છે એ જોવા મળતા નથી. ક્રિસ્ટલનો ફોટો પહેલાં જ બતાવી દીધો. પછી સિનેબાર, સિનેબાર જે છે એ મર્ક્યુરી સલ્ફાઇડ એને કહેવામાં આવે છે. મર્ક્યુરી જે છે ને એ સિનેબારની અંદરથી જોવા મળે છે. આ પ્રશ્ન, આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ડોલોમાઇટ જે છે, તો ડોલોમાઇટ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ જે છે એની અંદરથી મળે છે. અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર એ વપરાય છે અને સિમેન્ટ ને લોખંડ એ બધું બનાવવા માટે વપરાય છે. જીપ્સમ, જીપ્સમ જે છે ને એ ચૂનાના પથ્થરમાંની અંદરથી મળે છે અને ખાસ કરીને કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફર્ટિલાઇઝર, ખાતર બનાવવામાં, સિમેન્ટ બનાવવામાં એ બધામાં વપરાય છે. હિમેટાઇટ જે છે ને એ લાલ કલરનું લોખંડ છે, લાલ કલરનું લોખંડ હોય એને હિમેટાઇટ કહેવાય. મેગ્નેટાઇટ જે છે એ પણ લોખંડનો જે એક પ્રકાર છે, લોખંડના અલગ અલગ પ્રકાર છે એ પછી ક્યારેક સમજાવું છું. હિમેટાઇટ, મેગ્નેટાઇટ ને સીડેટાઇટ ને એ બધા પણ એ અત્યારે એટલો ટાઈમ છે નહીં. પછી આ એમ્ફીબોલ જે છે ને એ 60% જેટલા પૃથ્વીના ક્રસ્ટની અંદર જોવા મળે છે. એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સિલિકોન, આયર્ન, મેગ્નેશિયમ એ બધું ધરાવતું હોય છે. અને એ એસ્બેસ્ટોસ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર આ એમ્ફીબોલ જે છે વપરાય છે. પછી મિકા નામનું એક તત્વ આવે છે, એની અંદર પોટેશિયમ ને એલ્યુમિનિયમ ને મેગ્નેશિયમ ને એ બધું હોય છે. અને પૃથ્વીના ક્રસ્ટની અંદર 4% જોવા મળે છે, મોટે ભાગે એ ઇગ્નિશિયસ અને મેટામોર્ફિક રોકની અંદર જોવા મળે છે. પછી આ ઓલિવાઇન જે છે એ ઓલિવિયન ને મેગ્નેશિયમ ને એ બધું જોવા મળે છે. બાકી આ નીચે આપેલું છે તમે વાંચી શકો છો.